અને હવે અમદાવાદની મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર એક નજર। અમદાવાદમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। 24 કલાકમાં અમદાવાદ શહેરના 264 સહિત કુલ 271 નવા કેસ નોંધાયા, તો કોરોનાથી કુલ એક દર્દીનું મૃત્યુ થયું, જ્યારે કે સારવાર બાદ 208 દર્દીને હોસ્પિટલમાંથી અપાય રજા। બીજી તરફ કોરોના વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના તમામ બાગ, બગીચા, કાંકરિયા લેક અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો આપ્યો આદેશ। અમદાવાદમાં કોરોના વધતા તંત્ર એક્શન મોડમાં, શહેરમાં કેશ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા। અસારા સિવિલ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં પણ થયો વધારો। બે દિવસ પહેલા 91 દર્દી હતા, જેની સંખ્યા આજે 108 પર પહોંચી। 108માંથી 48 દર્દી ઇસીયુમાં છે। હાલમાં સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઊભી કરાય। સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં 43 તબીબ, 107 નર્સ, 33 પેરામેડિકલ સહિત 753 માણસોનો સ્ટાફ કાર્યરત છે। તેમણે લોકોને સચેત રહેવા કરી અપીલ। અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર। ચૂંટણી બાદ માઇક્રો કન્ટેનમેન્ટમાં આજે સૌથી વધુ વિસ્તાર નોંધાયા છે। 60 માઇક્રો ઝોનમાંથી 5 ઘટ્યા છે, જ્યારે કે વધુ 35 વિસ્તારનો ઉમેરો થયો છે। આ સાથે જ માઇક્રો કન્ટેનમેન્ટનો આંકડો 90 પર પહોંચ્યો છે, જેમાં ચાંદોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ, કાંકરિયા, ખોખરા, સાઉથ બોપલમાં સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ। કોરોનાના કેસ વધતા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ બુધવારની રાતથી જ લાગુ પડી ગયો। તો અમદાવાદ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, રિવરફ્રન્ટ વોકવે નાગરિકો માટે હાલ પૂરતો બંધ। વોકવે પર સાયકલિંગ, વોકિંગ કરતા લોકો માટે પણ પ્રતિબંધ મુકાયો। બગીચા, ફ્લાવર પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક પણ બંધ। અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચિંતાજનક દ્રશ્યો આવ્યા સામે। લાલ દરવાજા વિસ્તારમાં લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોના ઉગ્યા ઝાકરા। અમદાવાદના ખોખરા બોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતી મહિલાએ સેન્ટરમાં જ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ। આપઘાતના પ્રયાસ કરનાર મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ચૂંટણીમાં ખોખરા વોર્ડમાં કોંગ્રેસ તરફથી પરાજિત ઉમેદવાર અપૂર્વ પટેલ સામે અરજી કરી તેના પર આક્ષેપ કર્યો, જેમાં જણાવ્યું કે અપૂર્વ પટેલે તેના ફેસબુક આઈડી પર જાણી જોઈ તેઓ અનુસૂચિત જાતિની મહિલા હોવાથી તેના વિરુદ્ધ ખરાબ અને અપમાનજનક લખાણ લખી ફોટો, વિડીયો અને ઓફિસ ઓર્ડર વાયરલ કર્યા છે। ઝેરી દવા પીનાર ઇન્ચાર્જ હેલ્થ ઓફિસરની હાલત નાજુક છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અમદાવાદ મણિનગરમાં ગુરુદ્વારા પાસેથી ગુમ સગીરાના કેસમાં નવો વળાંક। આ સગીરાના ગુમ થવાનો વિડીયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ તેનો નકલી બાપ નીકળ્યો, જે સગીરા સાથે દુષ્કર્મ કરતો હોવાનું આવ્યું સામે। નકલી બાપના શારીરિક શોષણમાંથી બચવા સગીરા નાસી છૂટી હતી। મણિનગર પોલીસે સગીરાના રિક્ષા અને બાઇક પર જતા સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી। લોકડાઉન દરમિયાન પરિચયમાં આવેલા સગીરાને લઈને કુલદીપસિંહ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત લઈને ફર્યો। અમદાવાદમાં કોરોના બેકાબુ થતા બાગ, બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણી સંગ્રહાલય કરી દેવામાં આવ્યું છે બંધ। કોરોનાના કેસ બેકાબુ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય। અમદાવાદમાં કોરોનાના ખોફને કારણે આજથી શહેરના તમામ બાગ, બગીચા બંધ કરવાનો નિર્ણય। કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ।